ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી ચૂકી છે ત્યારે હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્રના 7 જેટલા એમએલએ છે એ ટિકિટ નું કન્ફર્મેશન મળે તો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે આ સમાચાર અત્યારે રાજનીતિમાં આકર્ષણનું કેન્દ્ર છે ટોક ઓફ ધ ટાઉન છે ત્યારે શું છે આખો મુદ્દો અને કયા નેતાઓના નામ સામે આવી રહ્યા છે જોઈશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતી મેળામાં હાર્દિક પટેલ બાદ હવે કેટલાક પાટીદાર એમએલએ ઉપર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની આફતના એંધાણ દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા છે પાટીલના મિશન 182ને લઈ કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 એમએલએ કેસરિયા કરવાના મૂડમાં છે હવે ભારતીય જનતા પાર્ટીની નજર વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો પર છે અને પાટીદારોને મનાવવા માટે ખાસ રણનીતિ ઘડી રહી છે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે પાટીદારો પર ફોકસ કરી ખાસ રણનીતિ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે ચાર પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 એમએલએ ભાજપમાં જઈ શકે છે સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક ધારાસભ્યને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાઈ છે જો કે ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેજ ફસાયું છે ચર્ચા એવી પણ છે કે વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે આ ઉપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છૂટો દોર આપી દીધો છે પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાતરી માંગી રહ્યા છે તો બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે સાચવી લેવા માટે પણ ગોઠવણ કરવામાં આવી શકે છે હાર્દિક પટેલના જોરે ચૂંટાયેલા અને એક સમયના તેમના જ સાથીદારો ધીરે ધીરે ભાજપમાં જોડાય તે જ માટે હાર્દિકને સક્રિય કરી દેવામાં આવ્યો હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે અને આ સમગ્ર ગેમ પ્લાન બિન રાજકીય પાટીદાર નેતાના આશીર્વાદથી ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તો હવે હાર્દિક પટેલ તો ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે ત્યારે એ કેટલા પાટીદાર નેતાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર